નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ચર્ચાની એરણે. દર્શકો, તો આપ સૌ જાણો છો કે મણિપુરમાં હિંસાનો દોર ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાય મહિનાઓથી મણિપુરમાં હિંસા ચાલી રહી છે અને મણિપુરમાં હિંસા દરમિયાન બે મહિલાઓની નગ્ન પ્રેરણ અને સામૂહિક બળાત્કારના મામલાની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સુપ્રીમ કોર્ટે ગુરુવારે રાજ્ય અને કેન્દ્ર સરકારને આ મામલે રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા. આ સાથે કોર્ટે કહ્યું છે કે બંને સરકારોએ આ મામલે કાર્યવાહી કરવી જોઈએ. મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું કે આ બિલકુલ અસ્વીકાર્ય છે. બંધારણનો સૌથી મોટો દુરુપયોગ સાંપ્રદાયિક હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં મહિલાઓને નિશાન બનાવવાનો છે. ચીફ જસ્ટિસે કહ્યું કે જે વિડીયો સામે આવ્યો છે તેનાથી અમે ખૂબ જ પરેશાન છીએ. જો સરકાર કાર્યવાહી નહીં કરે તો અમે કાર્યવાહી કરીશું. સર્વોચ્ચ અદાલતે સુઓ મોટો સંજ્ઞાન લેતા કહ્યું હતું કે સરકાર માટે વાસ્તવમાં પગલાં લેવા અને પગલાં લેવાનો સમય આવી ગયો છે. બંધારણીય લોકશાહીમાં આ બિલકુલ અસ્વીકાર્ય છે. આ ખૂબ જ પરેશાન કરે છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને મણિપુર સરકારને કહ્યું હતું કે તેઓએ ગુનેગારોને ન્યાય આપવા માટે, ગુનેગારોને સજા આપવા માટે શું પગલાં લીધા છે? મીડિયામાં દેખાતા વિડીયો વિશે જે કહેવામાં આવી રહ્યું છે તે ગંભીર બંધારણીય ઉલ્લંઘન છે અને મહિલાઓને હિંસાના સાધન તરીકે ઉપયોગ કરવો માનવ જીવનનું ઉલ્લંઘન છે, જે બંધારણીય લોકશાહીની વિરુદ્ધ છે. આદેશ આપતી વખતે સીજીઆઈએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે લીધેલા પગલાં વિશે કોર્ટને જાણ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે આ કેસની આગામી સુનાવણી શુક્રવારે નિયત કરી છે. બુધવારે 4 મેનો વિડીયો વાયરલ થયા બાદ મણિપુરના કેટલાક વિસ્તારોમાં તણાવ વધી ગયો હતો, જેમાં એક સમુદાયની બે મહિલાઓને બીજી બાજુના કેટલાક પુરુષો દ્વારા નગ્ન પરેડ કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. આ ઘટના સાથે જોડાયેલા વિડીયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. ઘટના અંગે મણિપુરના એક આદિવાસી જૂથે એવો આરોપ લગાવ્યો કે બંને મહિલાઓને ખેતરમાં લઈ જઈને સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તો બીજી બાજુ સંસદનું ચોમાસું સત્ર શરૂ થયું તે પહેલાં મીડિયાને સંબોધતા વડાપ્રધાન મોદીએ મણિપુરની ઘટના બાબતે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી. વડાપ્રધાને કહ્યું કે મણિપુરમાં બંને દીકરીઓ સાથે જે થયું તે ખૂબ જ દુઃખદ છે અને આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. વડાપ્રધાને કહ્યું કે હું આ ઘટનાથી ખૂબ જ દુઃખી છું અને દેશને ખાતરી આપું છું કે કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે આ ઘટના સમગ્ર દેશ માટે કલંકરૂપ છે, કારણ કે તેનાથી 140 કરોડ દેશવાસીઓ શરમજનક સ્થિતિમાં મુકાયા છે. મણિપુરમાં મહિલાઓ સાથે જે થયું તે ક્યારેય માફ કરી શકાય નહીં. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે કોઈને પણ બક્ષવામાં નહીં આવે. વડાપ્રધાને રાજ્યોના મુખ્યમંત્રીઓને પોતપોતાના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે હું તમામ મુખ્યમંત્રીઓને વિનંતી કરું છું કે તેઓ પોતપોતાના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરે અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે અને ગુનેગારો સામે કાર્યવાહી કરે. તેમણે કહ્યું કે ઘટના રાજસ્થાન, છત્તીસગઢ, મણિપુર અથવા દેશના કોઈપણ ભાગમાં હોય, કાયદો અને વ્યવસ્થા રાજકારણથી ઉપર મહત્વપૂર્ણ છે. આ પહેલા સંસદ સત્રની શરૂઆત અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમામ સાંસદોએ તેમની જવાબદારી નિભાવવી પડશે. દર્શકો, તો વડાપ્રધાને સંસદનું ચોમાસું સત્ર શરૂ થાય એ પહેલા મણિપુરની ઘટના બાબતે શું કહ્યું, આવો જોઈએ શું કહ્યું વડાપ્રધાન नरेंद्र मोदी ने. साथियों, आज जब मैं आपके बीच आया हूं, इस लोकतंत्र के मंदिर के पास खड़ा हूं, तब मेरा हृदय पीड़ा से भरा हुआ है, क्रोध से भरा हुआ है. मणिपुर की जो घटना सामने आई है, किसी भी सभ्य समाज के लिए यह शर्मसार करने वाली घटना है. पाप करने वाले, गुनाह करने वाले कितने हैं, कौन है, वो अपनी जगह पे है, लेकिन बेइज्जती पूरे देश की हो रही है. 140 करोड़ देशवासियों को शर्मसार होना पड़ रहा है. मैं सभी मुख्यमंत्रियों से आग्रह करता हूं कि वे अपने राज्य में कानून व्यवस्था को और मजबूत करें, खास करके हमारी माताओं बहनों की रक्षा के लिए कठोर से कठोर कदम उठाएं. घटना चाहे राजस्थान की हो, घटना चाहे छत्तीसगढ़ की हो, घटना चाहे मणिपुर की हो, इस देश में हिंदुस्तान के किसी भी कोने में किसी भी की राज्य सरकार में राजनीतिक वाद विवाद से ऊपर उठ करके कानून व्यवस्था का महात्मा, नारी का सम्मान, और मैं देशवासियों को विश्वास दिलाना चाहता हूं किसी भी गुनहगार को बख्शा नहीं जाएगा। कानून अपनी पूरी शक्ति से एक के बाद एक कदम उठाएगा। मणिपुर की इन बेटियों के साथ जो हुआ है इसको कभी माफ नहीं किया जा सकता है। बहुत बहुत धन्यवाद दोस्तों। तो દર્શક મિત્રો, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોમાસુ સત્રનો શરૂઆત પહેલા મીડિયા સાથે વાતચીતમાં મણિપુરની ઘટનાનો ઉલ્લેખ કર્યો અને તેમણે પોતે જે આક્રોશ સાથે કહ્યું અને જે દુઃખ વ્યક્ત કર્યું, તેનાથી સ્પષ્ટ થાય છે કે મણિપુરની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મામલે વિશ્વાસ આપ્યો છે કે કોઈપણ સંજોગોમાં જે ગુનેગારો હશે તેમને બક્ષવામાં નહીં આવે, એમને કડકમાં કડક સજા કરવામાં આવશે। કારણ કે केंद्र सरकार महिलाओं माटेनी सुरक्षानी जे बात करे छे ते साची छे अने जे प्रकारे कायदो ने व्यवस्था जळवावो जोईए ते जळवावो जोईए अने तमामे तमाम राज्योना मुख्यमंत्रीओने पण तेमणे अपील करी के तमारा राज्योमां कायदो व्यवस्था ने खास करीने महिलाओने दीकरीओ माटेने जो कायदो छे तेने कड़कमां कड़क अमल थाय अने तेमने नुकसान न थाय तेमनी सुरक्षा करवानी जवाबदारी आपणा सौनी छे। तो दर्शक मित्रों, चर्चा निर्णय में आज मामला पर चर्चा करवा माटे आपणी साथे स्टूडियो में उपस्थित है भाजपा नेता प्रवक्ता तरुण बारोट, वरिष्ठ पत्रकार बिनीता परीख और कांग्रेस नेता प्रवक्ता पारस जोशी। आप त्रणनु स्वागत है। सौथी पहलो सवाल बिनीताबेन तमने करीश। एक महिला तरीके मणिपुर की जो घटना सामे आवी छे, समग्र देश शरमजनक स्थिति में मुकाई गयो। वडाप्रधान नरेंद्र मोदी, आपणे सांभळ्यु के वडाप्रधान नरेंद्र मोदीए पण निंदा करीने जे आक्रोश साथे कह्यु के आवी घटना न बनवी जोईए अने जे बनी छे तेमां जे गुनेगारो छे तेमने बक्षवामां नहीं आवे। पण मणिपुरमां छेल्ला केटलाय महीनाओथी हिंसा चाली रही छे अने एमां आ प्रकारनी घटनाओ बनती ज रहे छे। आ तो 4 मेनो विडियो बुधवारे बहार आव्यो अने खबर पड़ी, जो आ विडियो बहार न आव्यो होत तो आ कशो मामलो सामे आव्यो ज न होत, तो गुनेगारो बिंदास फरता होत। शुं कहेवु छे तमारुं? साचो मुद्दो उठाव्यो के भाई आटली जूनी घटना 2 महीना सुधी हजी आना पर कोई कार्यवाही केम नथी थई। त्यारे वीडियो बहार आव्यो, प्रूफ बहार आव्यो अने ए बी डिस्कस थयुं के भाई काई नथी थयुं, त्यारे आक्रोश आव्यो छे। एफआईआर बी मुद्दो थयो ने एफआईआर फाइल थई, एमां बी केटली टाइम डिस्टन्स छे। बहु बधा मुद्दा पाछा उखड़े छे के भाई त्या मणिपुरमां थई शुं रह्युं छे, केम विमेन आ जे छे के एक छुटपुट घटना नथी के आ एक रूटीनमां थती आवती घटना छे। तमे पाछळ जोडुं कॉन्टेक्स्ट जोओ तो विमेन ने के मेटिकाई ट्राइब छे, एक ट्राइबना लोको अपनी विमेन ने करे छे एटले चलो आपणे रिएक्शनमां एमनी विमेन ने रेप करीए एवा ओपनली फेक न्यूज થઈ રહ્યા છે, એના વિશે મીડિયા બહુ વખતથી બોલતી આવી છે। બીજી એક એલાર્મિંગ વસ્તુ એ છે કે બહેનોને, વિમેનને કેમ એક એસેટ તરીકે દેખાય છે કે ભાઈ તમે વિમેનને એસોલ્ટ કરો તો તમે મર્દાનગી તમારી પ્રૂવ કરી છે। એ હજી બી દર વખતે રેપમાં નથિંગ ટુ ડુ એક્સેપ્ટ પાવર ગેમ। એ બી એક બીજો મુદ્દો છે, ફરીથી અહીંયા રિપીટ થયો છે। અને मणिपुर में तो खुले आम थई रह्युं हतुं, सरघसो काढीने आ थई रह्युं हतुं, त्यां सुधी कोई नथी बोल्युं। बीजी दुःखनी वात ए छे के आ वस्तु फेक न्यूज सखत फैलाई रह्या हता, मीडिया खूब ज उछाळी रह्युं हतुं, एना पर भी कई थयुं नथी। अने हमणां इंडियन एक्सप्रेस में एक बहु रेप्युटेबल छापू छे, एमां तो फरीथी ए वात उछाळी छे के पुलिस वाळाए आ बे बहनोने मोबने आपी छे एटले जे लोकोए रक्षक करवाना हता ए लोको फरीथी भक्षक बन्या छे। बिनीताबेन तमने रोकवा मांगू, बिनीताबेन तमने रोकवा मांगू के जे प्रकारे घटना बनी, 4 मेनी घटना छे, विडियो बुधवारे सामे आव्यो, बधा स्वीकारे छे के आ वस्तु बनी है। वडाप्रधान नरेंद्र मोदीए पण कह्युं के जे कोई गुनेगारो छे एमने बक्षवामां नहीं आवे, कारण के महिलाओं अने दीकरीओनी सुरक्षानी जवाबदारी तमामे तमाम राज्य सरकारोनी अने केंद्र सरकारनी छे। त्यारे तेमणे कह्युं आ वस्तु कही है। बीजी वस्तु एवी छे के एफआईआर थई हती जे विस्तार में घटना घटी त्या नहोती थी परंतु बीजा विस्तार में थी अने जीरो थी एफआईआर करवामां आवी अने ए ट्रांसफर पण करवामां आवी। परंतु ए बाबतनी कबूलात गई काले ज्यारे विडियो बहार आव्यो ए पछी पोलीस अधिकारीओए आ वस्तु जाहिर करी के आ फरियाद थई छे अने जे प्रकारना अत्यारे अहेवालो आवी रह्या छे, लेटेस्ट अहेवालो आवी रह्या छे कि जे बे महिलाओ पीड़ित छे ए बे महिलाओए कह्युं के अमारी साथे कोई बलात्कार थयो नथी, अमारी साथे कोई बलात्कार थयो नथी, उल्टाना आ लोको अमने बचावीने लाव्या हता अने अमने सलामत स्थळे खसेड्या हता, आवी वात करी छे। तो आमां तथ्य केटलुं वस्तु छे ने सर के એટલી બધી વાન જ્યાં ગ્રાઉન્ડ લેવલ પર જ્યાં બહેનો છે એટલી કેટલી અસુરક્ષિત ફીલ કરતી હશે એનો એક ક્લિયર પ્રૂફ છે કે જ્યારે હેલ્પ માંગવા આવે કોઈએ ના કરી, 2 મહિના સુધી કંઈ ઝલ્યું નહીં। આ બહેનોને તો ખબર બી નથી કે આવો કોઈ વિડિયો ફરી રહ્યો છે અને ઉછળ્યો ત્યારે એમને સરપ્રાઈઝ થઈ કે અચ્છા, એટલે એમને 2 મહિનામાં ક્યાંક ને ક્યાંક જીવન શાંતિથી કે જેટલી બી રીતે જીવાય એના માટે એમને ઘણું બધું ગિવ અપ કર્યું છે, એનું પ્રૂફ છે। એ લોકો સેફ નથી એનું વધારે પ્રૂફ છે આ એમની એક્શન્સ। અને જ્યારે મીડિયા ગયું ત્યારે મીડિયાને એમને કહ્યું જ છે કે ભાઈ અમને લોકોને અસુરક્ષિત છીએ। આ બહુ આ કન્ટિન્યુઅસલી મણિપુરમાં થતી ઘટના છે। જ્યારે ઇમ્ફાલમાં થયું ખાલી કોમ્યુનલ રમખાણ થયું હતું પણ એના રિપરકશન્સ વિમેન પર પડેલા છે અને કોઈ એક્શન નથી લેવાતી। तंत्र छे ए सपोर्ट में नहीं, एस्पेशली आ कम्युनिटी ने बहुत क्लियरली कहे छे एवं नहीं। आज न्यूज इंडियन एक्सप्रेस नो अहवाल छे अने रेप्यूटेड लाइक जर्नलिस्ट नो बायलाइन आर्टिकल छे अने एमो एने લખેલું છે એટલે એવું નથી કે અહેવાલમાં નથી બોલ્યા, બહેનો બોલેલી જ છે આ બધું। અને પોલીસને બી એમને આંગળી ચીંધી છે કે પોલીસે મદદ નથી કરી, પોલીસે જ અમને મોબને સોંપ્યા છે એવું બી એ બહેનો रिपोर्टમાં જ બોલેલા છે। તમે શું સાંભળો છો એના પર બી આધાર રાખે છે। ચોક્કસ ચોક્કસ। તરુણભાઈ, તમારી પાસે આવું જે ઘટના બની છે એ આખા દેશમાં અત્યારે ચર્ચાનો વિષય બની છે। 2-3 મહિનાથી મણિપુરમાં હિંસાનો દોર ચાલી રહ્યો છે। કુકી જાતિ અને મેતી જાતિ વચ્ચેનો જે તણાવ છે એ તણાવ ક્યાંક ને ક્યાંક ત્યાંની રાજ્ય સરકારને તો પરેશાન કરી રહી છે પરંતુ કેન્દ્ર સરકારને પણ પરેશાન કરી છે। થોડા સમય પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્યાં આગળ 4-5 દિવસ વિતાવ્યા હતા અને જે પ્રકારનું એક્શન પ્લાન બનાવ્યો હતો પરંતુ એક્શન પ્લાન પછી પણ કોઈ પ્રકારની જે આઉટકમ જોઈએ, જે પરિણામ મળવું જોઈએ એ પરિણામ મળ્યું નથી અને જે પ્રકારની હિંસા છૂટક-પૂટક હિંસા થઈ રહી છે અને બે કોમ્યુનિટી વચ્ચેનો તણાવ આજે પણ ચાલી રહ્યો છે એ તમે પણ જાણો છો, તમામે તમામ દેશવાસીઓ જાણે છે। तो आ बाबत में हवे एवा कया पगला लेवा जोईए कि मणिपुर में शांति स्थापाय ने आवी कोई घटना बनी होय भूतकाळ में आ छेल्ला 2-3 महीना दरमियान में तो आना गुनेगारो जे छे एमनी सामे कया प्रकारनी सजा होवी जोईए? जे मने पूछ्यो ने अभिजीत भाई, तरुण भाई अभिजीत भाई हूं खास कई बेनने जे बात करी एना ऊपर वायर नो एक एपिसोड એટલે વાયરે એક ડોક્યુમેન્ટ બહાર પાડ્યું છે એના અંદર અભિજીતભાઈ જે વાત કરી એ બેનને વાત કરી હતી એના અંદર આપણે 100% આ જે ઇન્સિડન્ટ બન્યો છે એ બહુ જઘન્ય અપરાધ કહી શકાય। કોઈને જેમ મોદી સાહેબે કીધું એમ કોઈને છોડવામાં નહીં આવે। પણ જે આજે આપણી ડિબેટનો વિષય છે કે ભાઈ સુપ્રીમ કોર્ટે દુઃખ વ્યક્ત કર્યું। દુઃખ દરેક ભારતીયને જે એવું સમજતો હોય કે ભાઈ આપણો દેશ છે અને બધા આપણો ભાઈ બહેન છે દરેકને દુઃખ થાય પણ સાથે સાથે હું સુપ્રીમ કોર્ટને જે પાર્શિયાલિટી કહેવાય ને ભારતીય જનતા પાર્ટી દૂર હોય લાસ્ટ વીક બહુ દૂર નહીં ઝારખંડના અંદર આવો સેમ એક કિસ્સો બન્યો હતો। બેન એક બેનને નિર્વસ્ત્ર કરીને આખા ગામમાં ફેરવવામાં આવ્યા હતા। બીજો एक छत्तीसगढ़ नो आवो सेम शौच क्रिया माटे गई थी बेन एना ऊपर गैंग रेप थयो। विधवा बेन हती एना ऊपर सामूहिक बलात्कार थयो। पश्चिम बंगाल ना अंदर आपने खबर छे के 24 કલાક में 19 मर्डर थया, पॉलिटिकल मर्डर। अने जे आपणे जोयुं आखो घटनाक्रम चूंटणी रक्त रंजित चूंटणी थई त्यां आगळ राजस्थान ना अंदर हमणा गया हजू महीनो नथी थयो ए वात ना એના અંદર પણ રેપ કર્યા પછી એ બેનને જીવતી સળગાવવામાં આવી। એના ઉપર ક્યાંય કોઈ આપણા આવી ડિબેટ અથવા કશું જોયું નથી। પછી કર્ણાટકના અંદર જૈન મુનિ આજે અહીંયા અમદાવાદમાં પણ બધા જૈનોએ એક રેલી કાઢી અને આવેદન પત્ર આપ્યું। 3-4 દિવસથી એ જૈન મુનિ લાપતા હતા। આજે જંગલમાંથી એમના શરીરના ટુકડા મળ્યા, એમને જીવતા મારી નાખવામાં આવ્યા હતા। એના પછી જે પરિસ્થિતિ છે તો એ જૈન મુનિ કેમ એમને ટાર્ગેટ કરવામાં આવ્યા। બિહારના અંદર પંચાયત ચાલુ પંચાયતે બેનને નિર્વસ્ત્ર કરવામાં આવે છે અને આ બધું જે ખરું ને, એટલે હું તો એવું કહીશ કે ખાલી આ બધું ચોથી મેનો વિડિયો 2 મહિના પછી વાયરલ કરવામાં આવે છે। એટલે આખો મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈ મોદીને જેમ કર્ણાટકમાં બધા ભેગા થયા અને નરેન્દ્ર એક જ ટાર્ગેટ નરેન્દ્ર મોદીને હરાવવા, 2024માં ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવવાની, ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં લોકોની સરકાર ના આવે એના માટે થઈ અને બધા ચોરો ભેગા થાય છે અને આ એકદમ ખોટી જ વસ્તુ છે, ના થવી જોઈએ। અને સાહેબે કીધું એમ કે દરેકે દરેક રાજ્યે ભેગા થઈ અને આના સામે કરવું એક્શન લેવું જોઈએ, બરાબર। સામે બીજો એક વિડીયો પણ બેન આજે એક વાયરલ થયો છે કે મણિપુરનો છે કે નોર્થ ઈસ્ટ સ્ટેટનો છે। નોર્થ ઈસ્ટ भारतीय जनता पार्टी 2014 માં નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બન્યા એના પછી નોર્થ ઈસ્ટ લાઇમલાઇટમાં આવ્યું છે। પહેલા ભારતનો હિસ્સો છે ને એવું જ ગણવામાં નહોતું આવતું એને, અને ત્યાંનો કોઈ ઇન્સિડન્ટ અહીંયા આપણને ખબર નહોતી પડતી। ત્યાંની પ્રજા, હું વચ્ચે ઇલેક્શન વખતે ફરવા ગયો તો એ બાજુ, તો મને ખબર પડી કે એ લોકો એટલા ખુશ હતા। અને અત્યારે આજે મણિપુરના અંદર ભાજપની સરકાર બની છે ને, એ લોકોને પચતું નથી। અને આ ત્યાંનો એક માણસ અહીંયા નોકરી કરતો, વડોદરામાં મારા એક મિત્રના ત્યાં જોબ કરે છે, એને મેં પૂછ્યું તો કે પરિસ્થિતિ વર્ષોથી ચાલે છે, આજકાલની નથી, વર્ષોથી ચાલે છે। મંદિર અને ચર્ચ વિશે આ લોકોની બબાલ વર્ષોથી, બહુ જૂની બબાલ છે, બરાબર। પણ આ જે મોબ આવ્યું છે ને, જે પરિસ્થિતિ થઈ છે ને, એ અમુક ભાડુથી માણસો, દાખલા તરીકે આપણે એવું કહીએ ને કે બાંગ્લાદેશી લોકો આ એન્જોય કરતા હોય, એવી રીતે ભારતના લોકો લઈ જઈ અને ત્યાં આગળ આ બધું કરવામાં આવ્યું છે, બરાબર। પણ જે રીતે આપણે કહ્યું, અમિતભાઈ શાહ ત્યાં જઈને 3 દિવસ રોકાઈ અને આખો પ્લાન બનાવી, એના પછી કંટ્રોલ આવ્યો હતો। હવે આ ફરીથી પાછું નવું એ લોકોએ જે પ્લાન કર્યો છે પણ એ સક્સેસ નહીં જાય। ભારતીય જનતા પાર્ટીની સરકાર કડકમાં કડક પગલા લઈ અને એ લોકોને પણ મુખ્યમંત્રી એન તરુણભાઈ તમને પૂછું છું, પેટા સવાલ છે। મુખ્યમંત્રી એન બીરેન સિંહ જે કંટ્રોલ કરવામાં આ હિંસા છે એ રમખાણો છે એને કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે, તો કેન્દ્ર સરકાર અથવા તો હાઈકમાન્ડ રાજીનામું કેમ નથી માગી શકતી? અમુક વસ્તુઓ અભિજીતભાઈ તમે જુઓ, ત્યાં આગળ કેટલી હદે આ લોકો પરિસ્થિતિ ગંભીર કરે છે ને, સેના અથવા પોલીસ જાય ને તો સામે બહેનોનું ટોળું આવી અને કપડાં કાઢી નાખે પ્રોટેસ્ટમાં બેન, એવો વિડીયો બી છે સાથે સાથે। એટલે પરિસ્થિતિ પછી એવા ટાઈમે પોલીસ શું કરે? આ બંને બાજુ છે પરિસ્થિતિ, પોલીસની બી ગંભીર પરિસ્થિતિ ઊભી થાય ને, તમે વિચારો પોલીસ અથવા સૈન્ય ગયું હોય રોકવા માટે લોકોને અને ત્યાં આગળ આવું કરવામાં આવે તો પેલાની પરિસ્થિતિ બિચારાની કેવી થાય? હવે કોઈ પણ સરકાર હોય એના સામે મહિલા પોલીસ આપણે જોઈએ છીએ, ગુજરાતના અંદર મેક્સિમમ મહિલાઓની ભરતી પોલીસમાં કરવામાં આવે છે। મહિલાને ક્યારે કોઈ એ ઇન્સિડન્ટ બને ને તો એના અંદર મહિલા પોલીસ ના હોય તો પુરુષ પોલીસ બેબાકડા થઈ જતા હોય છે। એના કારણે આ એક ઇન્સિડન્ટ બી અભિજીતભાઈ, હું અભી હાલ તમને વિડીયો મોકલું, એ તમે જોઈ લો। અને એ વિષય પણ છે જ, સૈનિકના સામે પ્રોટેસ્ટ કરતી મહિલાઓએ કપડા કાઢતો વિડીયો પણ વાયરલ, અને એ બી નોર્થ ઈસ્ટ સ્ટેટનો જ છે। અને આના સાથે સાથે બીજો એક વિડીયો પણ હું તમને મોકલું છું કે આ કુકી ને મૈતી આ બંનેના અંદર જે મારી નાખી અને રોડ ઉપર પડેલી ડેડ બોડીને સળગાઈ અને એનો વિડીયો બનાવી, એમાં શું ક્રૂરતા, કેવી ક્રૂર માણસ કહેવાય, એને શું મજા આવતી છે? આ પણ એ લોકો કરે છે। આ બહુ જધન્ય અપરાધ થઈ રહ્યા છે નોર્થ ઈસ્ટ સ્ટેટમાં, અને એ ભારતને અલ્ટિમેટલી ભારતીય જનતા પાર્ટીની સરકારના એ લોકો બદનામ કરવા માટે આ બધું કરી રહ્યા છે। ગમે તે રીતે જે કરવું પડશે કરી, અને જેમ ગુજરાતના અંદર 2002 પહેલા બધા ભાઈઓથી શહેરો ઓળખાતા હતા અને અત્યારે હાલ બધા શાંત અને સારી રીતે બધા ગુજરાતીઓ આપણે જીવીએ છીએ, નોર્થ ઈસ્ટના બધા લોકો પણ શાંતિથી જીવશે એવી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીના સરકાર અને તેના સીએમ ગોઠવશે. જરૂર પડશે તો કેન્દ્ર સરકાર મદદ પણ કરશે. ચોક્કસ. પારસભાઈ, તમારી પાસે આવું. विपक्षों आरोप करता था कि वडाप्रधान नरेंद्र मोदी चूप है, वडाप्रधान नरेंद्र मोदी विदेश प्रवासे चले, मणिपुर में आटली हिंसा है तेम छतां कशुं बोलता नहीं. परंतु एक जो विडियो आयो अने वडाप्रधान नरेंद्र मोदीए पोतानुं मौन तोड़ीने जे आक्रोश साथे जे आपणे आ चर्चा शुरू करीए पहला मैं अपनी चेनल पर बताव्युं अने एमां स्पष्टपणे आक्रोश देखाय छे. वडाप्रधान नरेंद्र मोदीना संबोधन में आक्रोश जोवा मळे छे अने एमणे कह्युं छे के कड़क में कड़क पगलां भरवामां आवशे. त्यारे विपक्षों पर पण आरोप थई रह्या छे कि विपक्ष द्वारा आ प्रकारना कृत्यो आ प्रकारनी घटनाओने अंजाम अपातो तो आ घटनाओ बनती रहे ए माटेना प्रयत्नो करवामां आवी रह्या छे. शुं कहेवुं छे तमारुं? जी अभिजीत भाई, आजे ज्यारे आपणा माननीय वडाप्रधान श्रीए ज्यारे जे स्टेटमेंट आप्युं ने तो तमे गुजरातीमां एक कहेवत सांभळी हशे के मगरना आंसू सांभळ्या छे ने तमे, एटले मगरना आंसू जे छे ने आ एक वस्तु छे के मगरना आंसूनी वात छे अत्यारे जे स्टेटमेंट आप्युं ने एना परथी खबर पडे छे. बीजी एक बात अत्यारे बहुत स्पष्टपणे कहूं के जे मणिपुर छे ने बीजू काश्मीर बनी रह्युं छे अत्यारे अने टूंक ज समयनी अंदर आ मणिपुरनी हालत छे ने काश्मीर जेवी थवानी छे. हवे एना तमने केटलाक दाखला आपी दूं के मणिपुरनी अंदर 100 दिवसथी इंटरनेट बंध छे. 100 दिवस ध्यान राखजो जे वात कहूं छुं. हवे एनी अंदर अत्यार सुधीमां हिंसानी अंदर 150 थी वधारे लोको मृत्यु पाम्या छे. 150 थी वधारे लोको जे छे एनी अंदर मृत्यु पाम्या छे. हवे तमे जोजो के त्यां गडी शाळा अने कॉलेजो छे ए लगभग 3 મહિનાથી બંધ છે. ત્યાં આગળ ધંધો રોજગાર છે એ પડી ભાગેલો છે. બરાબર છે. ત્યાં આગળ ખેડૂતોને ખેતી કરવી હોય તો બી પોલીસ પ્રોટેક્શનની અંદર લઈ જવા પડે છે. ત્યાં આગળ દરેક જે સમુદાયના લોકો છે એમની જોડે આધુનિક હથિયારો છે, એમની પાસે પિસ્તોલો છે, ઓટોમેટિક ગન છે, રોકેટ લોન્ચરો છે અને ત્યાં આગળ બંકરો બનાવવામાં આવ્યા છે અને બંકરોની અંદર 3 ટાઈમની શિફ્ટ કરવામાં આવેલી છે. સવારના 5 થી સાંજના 5, પછી રાતના અને પછી બીજા દિવસ સવારના 5, એ 3 ટાઈપની આજે છે એ રીતની શિફ્ટની અંદર લોકો પોતાની સુરક્ષા કરી રહ્યા છે. ભાજપની ત્યાં આગળ સરકાર છે, ભાજપ જે છે એ છેલ્લા 3 મહિનાથી તો જે હિંસા ચાલે છે એમાં કશું કરી નતું. અમિત શાહજી ત્યાં આગળ ગયા આપણા ગૃહપ્રધાન, ત્યારે બી તેમણે કશું ઉકાળી ના શક્યા. રાહુલ ગાંધીજી ત્યાં આગળ ગયા અને એમણે જે 2 દિવસની મુલાકાત મણિપુરની લીધી ત્યારે ગુજરાત ત્યારે ત્યાં આગળ જે મણિપુરના જે એમના ભાજપના પ્રદેશ અધ્યક્ષ હતા તેમણે રાહુલ ગાંધીજીના વખાણ કર્યા અને કીધું કે ખૂબ જ સુંદર મુલાકાત રહી. તેમણે નિરાશ્રિતો અને બીજા જે લોકો જે છે આશ્રિતો તેમની મુલાકાત કરીને સાંત્વના આપીને મદદ કરી. આ ખૂબ જ સુંદર વાત છે. અમારા સત્તા પક્ષમાંથી આવી રીતની મદદ કરનાર કોઈ આવ્યું નથી. એટલે પરિસ્થિતિ મણિપુરની અંદર એ રીતની ખરાબ છે કે તમે જુઓ કે બાંગ્લાદેશની બોર્ડરથી હથિયારો આવી રહ્યા છે, ચીનની જે સરહદથી બી હથિયારો આવી રહ્યા છે. પરંતુ આપણા દેશની અંદરની કમનસીબી એ છે કે આપણા માન્ય વડાપ્રધાનશ્રી અને ભાજપના નેતાઓને ભોપાલ જવાની વાત જે છે એ ટાઈમ મળે છે, મહારાષ્ટ્રની અંદર રાજકારણ કરવાનો ટાઈમ મળે છે, પરંતુ પહેરવાનોને સાંભળવાનો ટાઈમ નથી મળતો. મણિપુરની હિંસા છે એને નાથવાનો ટાઈમ નથી મળતો. અરે સાહેબ, જો કેન્દ્ર સરકાર ધારે ને અને જો આપણા દેશની જો લશ્કર ધારે ને તો આ જે તોફાનો થઈ રહ્યા 24 કલાકની અંદર શાંત થાય. परंतु आ लोकोनी मनसा जे छे भाजप सरकारनी ए त्यां नथी. ए तमे जो नाटक त्यां आगळी जो के खुद पोते त्याना मणिपुरना जे मुख्यमंत्री हता ए राजीनामु लईने बहार आया अने एमना ज भाजपना ज महिला मोर्चाना लोकोए जे राजीनामु छे फाड़ी नाख्युं अने जे नाटक करवामां आव्युं ए नाटक आखा देशोए जोयुं छे. હવે જે રીતે જે હમણાં જે રીતમાં વાત થઈ કે ભાજપની સરકાર છે એને જે બદનામ કરવાની વાત થઈ છે, સાહેબ હું તમને એક અત્યારના આંકડા આપું તો યુપીની અંદર મહિનાના 874 બળાત્કાર થાય છે. ત્યાં આગળ ભાજપની સરકાર છે. મધ્યપ્રદેશની અંદર હમણાં જ આદિવાસી ઉપર જે રીતે પેશાબ કાંડ થયો, બરાબર છે, ત્યાંના જે વીજ કર્મચારી છે એમણે આદિવાસીને જે રૂમમાં પૂરીને જે રીતે નગ્ન કરીને તેને માર માર્યો. એટલે આ બધા મુદ્દા એમને દેખાતા નથી. બરાબર છે. આજે જે રીતે તમે જુઓ કે આ જે મુદ્દો જે છે ને તમને ખબર હશે કે મણિપુરની અંદર આ બધું શા માટે થઈ રહ્યું છે. ત્યાં 3 કોમ છે. એક મેતઈ કોમ છે, એક કિકુ કોમ છે અને એક બીજું નાગ કોમ છે. આ 3 કોમોની અંદર જે રીતે જમીનનો જે ઝઘડો જે થઈ રહ્યો હતો અને એના પછી જે લઘુમતીની અંદર જે છે भाजपनी सरकार अत्यारे बिलकुल चूप है। आज वस्तु जो कांग्रेस सरकार में बनी होत ने तो अत्यार सुधीमां तो भाजपना नेताओं बूम पाड़ी दीधी होत के राष्ट्रपति शासन लादो, कांग्रेस साव निष्फल गई है, आटला लोको मृत्यु पाम्या तो अत्यार सुधी सरकार शू करती थी। तो भाजपनी सरकार जे छे अत्यार सुधीमां 150 लोको मृत्यु पाम्या ने साहेब आज तमे अत्यारे जे महिलाओनी वात करो छो ने के महिलाओनो विडियो सामे आव्यो अने अत्यारे प्रधानमंत्री आवुं स्टेटमेंट आप्युं तो तमे आ जे रीतनी जे घटनाओ छे तमे अमुक जे सारा सारा जे दिव्य भास्कर के एवा लोकोना जे तमे लेख वाँचो ने तो ए लोको जाते मुलाकाते गयेला हता ने ए लोकोए कीधुं हतुं के ज्यारे तमे मणिपुर में इम्फालना एरपोर्ट थी 20 किलोमीटर दूर जाओ ने एटले 20 किलोमीटर दूर जाओ पछी तमे पोलीस बंदोबस्त वगर का तो स्थानिक लोकोनी सहाय वगर तमे आगळ वधी शकता नथी। अने त्याने त्यां आ रोजे रोजना किस्साओ छे। त्यां आगळी एक कोम छे बीजा कोमनी महिलाओने बाळकोने तेमना तरुणोने ताना युवानोने उठावी अने तेमने मारी नाखे छे अथवा तो तेमनी जोडे खराब कृत्य करे छे। आवुं तो दररोज बनी रह्युं छे। आ घटना तो अत्यारे आवी, आ घटना तो अत्यारे आवी ने तमे जो विचार करो 100 दिवसथी इंटरनेट बंध हतुं परंतु आ घटना अत्यारे आवी एटले एनी पाछळ तमे विपक्षोनी वात ज न करो कारण के त्यां आगळी जे छे त्यां सरकार छे भाजपनी छे। पारसभाई चलो भाजपनी सरकार छे सरकार ए लोको करे छे बराबर छे तो पछी ए लोको विपक्षो तरफ आंगळी चींधी ना शके। हां बोलो पारसभाई चलो मणिपुर में भाजपनी सरकार छे, राजस्थान में जो घटना बनी त्यां कोनी सरकार छे, छत्तीसगढ़ में आवी ज घटना बनी गैंगरेप बन्यो थयो जे प्रकारनी घटनाओ बनी एमां त्यां कोनी सरकार छे, झारखंड में कोनी सरकार छे। आ त्रण राज्यों में पण आवी घटनाओं बनी छे अने जे प्रकारनी घटनाओं सामे आवी रही छे। राजस्थान में थोड़ा समय पहला पण मने याद छे कदाच बिनीताबेनने पण ख्याल हशे के थोड़ा समय पहला एक कोमनी युवती ने उपर सामूहिक बलात्कारनी घटना बनी छे अने एमां शुं पगला लीधा राजस्थान सरकारे? अत्यार में कितना पगला भरया? हाँ हूँ जवाब आपू छूं अभिजीत भाई दरेक जगह ज्यां आवी घटनाओं बनी है ने राजस्थान की अंदर बनी है, छत्तीसगढ़ में बनी है के बिहार में बनी है त्याना जे लोको जे आरोपीओ छे जेल में छे। राजस्थान की अंदर 150 लोको 3 महीना में मृत्यु नथी पाम्या, त्यां 100 दिवस थी इंटरनेट बंद नथी, त्यां कई रॉकेट लॉन्चरो ने बंकरो नथी बनाववामां आव्या। छत्तीसगढ़ की अंदर रॉकेट लॉन्चरो नथी, त्यां 100 दिवस थी इंटरनेट बंद नथी, त्या घड़ी जे छे 100 दिवस 150 मृत्यु नहीं पाम्या। एटले आ सवाल बिल्कुल अस्थाने छे। तमे मणिपुर की परिस्थिति ने तमे राजस्थान छत्तीसगढ़ ने बिहार की साथे सरखाओ ए टोटल खोटी बात छे। ए टोटल खोटी पण महिला साथेनो अत्याचार पण पारसभाई महिला साथेनो अत्याचार तो छे ने, महिला उपरनो अत्याचार तो छे के नहीं? महिला उपरनो अत्याचार छे के नहीं? मारो सवाल ए छे महिला उपरना अत्याचारनी वात थाय छे पारसभाई महिला उपरना अत्याचारनी वात थाय छे आजे बी स्कूले जाय छे नहीं? पारसभाई तमे 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 मारो सीधो सवाल छे ने संदर्भ मारो परिस्थिति ने शांत करी बताओ ने ताकत हो तो मणिपुर की परिस्थिति ने पारस भाई राजस्थान ने बिहार एक घटना बनी है मणिपुर में रोजे रोज आई घटना बनी रही है। मणिपुर में रोजे रोज आई घटना बनी रही है तारे तमे आजे तारे वडाप्रधाने मगरना आंसू सार्या ने तारे तमे मणिपुर की घटना ने संकलन साथे साधो। आजे बीजू काश्मीर बनी रह्युं छे, मणिपुर बीजू काश्मीर बनी रह्युं छे। अरे घर तो सचवातुं नथी ने विश्वगुरु चलो मणिपुर बीजू काश्मीर चलो भाजपनी सरकार छे। पारसभाई एक मिनिट विश्वगुरुनी पारसभाई एक मिनिट पारसभाई एक मिनिट हवे मारा एमां सवाल छे तमने मारो सवाल एमां छे तमने भारतीय आवेली राइफल पारसभाई चलो मणिपुर में बने घटना मणिपुर में रोजे रोज बने एरिक गारसेट्टी भारत में अमेरिका ना राजदूत एरिक गारसेट्टी एम कीधु के मणिपुर की स्थिति नी अंदर अमेरिका तमने मदद करवा माटे तैयार छे जो तमारी परिस्थिति ना संभाळी सकता होय। अत्यारे यूएन भी एम कीधु यूनियन संघे भी एम कीधु के मणिपुर की परिस्थिति तमे ना संभाळी सकता होय तो अमे तमने मदद करवा तैयार छे एम करीने केंद्र सरकार ने झटकणी काढी अने पाछी आपणे रीतनी वातो करीए जे मणिपुर की वातो करीए छे बराबर छे एने हवे राहुल गांधी गया पण वडाप्रधान की ताकत छे मणिपुर जवानी। राहुल गांधी जी मणिपुर गया आज भाजपा एक नेता की ताकत छे मणिपुर जવાનો ટાઈમ કેમ નથી મળતો? એમને અમેરિકા જવાનો ટાઈમ મળે છે, ફ્રાન્સ જવાનો ટાઈમ મળે છે, એમને વિદેશોમાં ફરવાનો ટાઈમ મળે છે, એમને જે વિશિષ્ટ જે લાભો મળે છે એમાં ફરવાનો ટાઈમ મળે છે। મણિપુર જવાનો ટાઈમ નથી મળતો, मणिपुर जवानो टाइम नहीं मळतो, विदेश में फरवानो टाइम मळे छे, एमने एमने वंदे भारत नी लीली झंडी बतावनो टाइम मळे छे, एमने वंदे भारत नी लीली झंडी बतावनो टाइम मळे छे। मणिपुर पारसभाई एक मिनिट, पारसभाई तरुणभाई एक मिनिट, बिनीताबेन चलो भाजपनी सरकार छे मणिपुर में भाजपनु सत्ता स्थाने छे त्यां आगळ घटनाओं रोकाई नथी रही परंतु पहला तो विपक्ष कांग्रेस भाजपनी सरकार नहोती बीजा पक्षों की सरकार थी तो ए समय थी आ बधुं फूल्यू फाल्यू है। मणिपुर में ए वक्त थी घणी हिंसाओं पण आपणे जोई छे, आपणे तमे पण आ इंडस्ट्री में छो, मीडिया इंडस्ट्री में जोड़ायेला छो, त्यारे वर्षोथी आ चालती परंतु आ जे हिंसा छे ए हिंसा रोकवामां निष्फळ निवडी छे, राज्य सरकार निष्फळ निवडी छे, राज्य सरकार निष्फळ निवडी छे, ए ना नथी पाडता, ए स्वीकार्य छे के राज्य सरकार निष्फळ निवडी छे परंतु आ प्रकारना महिलाओं परना अत्याचारो कांग्रेस शासित राज्यों में पण थाया छे तो महिलाओं पर अत्याचार सामे कांग्रेस शासित राज्यों अथवा तो कांग्रेस समर्थित राज्यों में केवा प्रकारना पगला भराया छे अत्यार सुधीमां ए बाबते शुं कहेवुं तमारुं? पगला केवा भराया छे, शुं भराया छे, नेट रिजल्ट शुं आवे छे के दर वर्षे 32,000 થી વધારે રેપના કેસીસ આખા ઇન્ડિયામાં कंप्लेन नोंधावाय छे अने एटनो मतलब के 4 गणा रेप थता हशे। दर रोजनी 86 थी वधारे महिलाओं कंप्लेन करे छे के मारो रेप थयो छे। एमां कांग्रेस ने बीजेपी जोवानुं होय ज नहीं अने हूँ ए जवाब आपीश ज नहीं के कांग्रेस के बीजेपी ज्यां महिलानी वात आवे छे त्यां प्लीज पॉलिटिकल गंदगी ना फैलाओ के आ अमारा राज्यमां छे ने तमारा राज्यमां नथी ए चर्चा ज ना थवी जोईए। कई रीते तमे कहो छो महिला पर रेप थयो पण ए पण आवुं ज ना जोईए तो ज तमारे महिलाओ सुरक्षित रहेशे। विचार ज कई रीते आवे के भाई आ तो पॉलिटिकल छे अरे पॉलिटिकल होय तो तमारे ऊभा रहीने बंधा रोकावाना होय महिलाओं पर रेप थाय छे तमारे एना पर पॉलिटिकल रोटला शेकवाना छे ए विचार ज कई रीते आवे दैट इज व्हाट आई हैव अ इश्यू विथ क्या विमेन सिक्योर नहीं तो तमे पॉलिटिकल सरकार कई रीते सिक्योर बनावानी बात करो छो अने हां जो कोई करतू होय तो पॉलिटिकल स्पोक्सपर्सन कई रीते एवुं कही शके के हां आना लीधे अमे करी रह्या छे डिविजन थवुं ज ना जोईए अने आई डू नॉट एग्री विथ धीस आर्ग्युमेंट के भई सरकार अहींयाना सरकारमां केवुं छे के केवी सरकारमा केवुं छे महिलाओं अने महिलाओना रेपना आंकड़ा बी एटला कन्फर्म साचा नथी होता कारण के जहाँ महिलाओं सुरक्षित फील नहीं करती त्यां रेप की कम्प्लेन करवा भी नहीं जाती सो दिस इज स्टेटिस्टिक्स इज ऑलवेज अ प्रॉब्लम सो ए आर्ग्युमेंट करवी ज ना जोईए के भाई बीजेपी नी सरकार हती के कांग्रेस नी सरकार हती एक भी महिला असुरक्षित छे तो दरेक बेय बीजेपी ने कांग्रेस ने शरम आवी जोईए एमां ए आर्ग्युमेंट ज ना होवी जोईए के भाई आ सरकारना राज्यमां ओछी छे के आ सरकारमां वधारे छे ए कलेक्टिव रिस्पोन्सिबिलिटी पॉलिटिकल पार्टी एमनी जगह छे पण आ मुद्दे बोलवू ज ना जोईए के बीजेपी के कांग्रेस आई रिफ्यूज टू इवन स्टार्ट दैट आर्ग्युमेंट इट इज अनफॉर्च्युनेट के वी हैव पॉलिटिकल पार्टीज हू आर सेइंग के अमारा राज्य में ने तमारा राज्य में इंडिया में विमेन सुरक्षित नथी तमारे बेय जईने शरम आवी जोईए आगळ आर्ग्युमेंट ज ना जोईए चोक्कस चोक्कस तरुण भाई कई कहेवा मांगो छो तमे आई एम एग्री 100% एग्री विथ बिनीता जी विषय बेन तमे पण एग्री करशो 1947 थी ज्यारथी भारतीय जनता भारत आजाद थयुं त्यारथी अत्यार सुधी विमेन्स नी जो कोई चिंता करी हो तो नरेंद्र भाई मोदी अटल बिहारी वाजपेयी जी करी थी 33% अनामत राजकारणना अंदर पण भारतीय जनता पार्टीए ज आप्युं छे अने महिलाओं जे मुस्लिम महिलाओं ने 3 तलाक सौथी वधारे तकलीफ एमने एनाथी थती हती एना उपर पण चिंता श्री नरेंद्र भाई मोदीए ज करी छे એટલે આપણે જે કીધું એમાં 100% ની વાત છે મેં જે કીધું એ મેં એવું નથી કીધું કોંગ્રેસ પણ હું એમ કહું છું કે ખાલી ઇશ્યુ ભારતીય જનતા પાર્ટી રૂલ્ડ સ્ટેટમાં જ ના થવા જોઈએ જ્યાં થાય ત્યાં જઘન્ય અપરાધ કહેવાય આ ના ચલાવી લેવામાં આવે અને દરેકે સાથે મળી અને અપરાધીને સજા આપવી જોઈએ હું મેં મારા શબ્દો તમે ફરીથી રિવાઇન્ડ કરીને સાંભળશો તો હું એ કહેવા માંગુ છું ભાઈ ઊંધી વાતે બોલ 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 કરી અને મગજ ખરાબ કર્યું ટીવી જોવા વાળા લોકોને ખબર પડે છે કે ભાઈ સાચું શું છે એટલે આમાં ખાલી બોલવું જૂઠ બોલો જોરસે બોલો થી જૂઠું સાચું થઈ જતું નથી કેરળમાં 15,000 વધારે સમાજ સેવક કરવા નીકળેલી એક બેન એને પણ સડે ચોક કેરળના અંદર મારી નાખવામાં આવે છે 15,000 થી વધારે આરએસએસ ના સ્વયંસેવક અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને મારી નાખવામાં આવ્યા પશ્ચિમ બંગાળના અંદર જેવું કહી શકાય લોકશાહી નથી એવી પરિસ્થિતિ જે ત્યાંના સીએમ ને સાથે મળી અને બધા જુદા જુદા એજન્ડા વાળા બધા ભેગા થઈ અને એક ઇન્ડિયા નામ આપે છે હવે ઇન્ડિયા ભાઈ ભૂલો તમે કોંગ્રેસ જે ઓક્સફર્ડ ની પહેલા એક યુનિવર્સિટી ડિક્શનરી ના અંદર એનો મતલબ શું હતો એ આપણને ખબર છે હવે ઇન્ડિયાથી ભારત અથવા હિન્દુસ્તાન બનાવવાના બદલામાં તમે પાછું ઇન્ડિયા નામ આપો છો અને બધા નરેન્દ્રભાઈ મોદીને હટાવવા માટે બધા એક ભેગા થઈ ગયા છે 26 પરિવારવાદ વાળી અને પોતાના ફાયદા જોવા વાળી બધી પાર્ટીઓ ભેગી થઈ અને આ કામ કરવા જઈ રહી છે આનાથી બીજું ખરાબ શું હોઈ શકે અત્યારે હાલ પરિસ્થિતિ તમે જુઓ આટલા સારા चिंता करवा वाला लोगों ने चिंता करवा वाला जो नरेंद्र भाई मोदी दिवस में 24 कलाक तमने मळे छे मने मळे छे पारसबी ने 24 कलाक मळे छे पण 24 कलाक मांथी ए 20 कलाक काम करे छे 20 कलाक देश माटे काम करवा वाळो माणस एना उपर भी आवा एलिगेशन करता होय टाइम मळतो नथी ए घणीवार नरेंद्र भाई कहे छे के कोई एवुं कहे ने के मने टाइम नथी हूँ बिजी छुं तो ए खोटुं बोले छे ए वात एमने सौथी वधारे क्षणे क्षण एक एक सेकंडे सेकंड जो सदुपयोग कोई भारत ना अंदर करते हो तो नरेंद्र भाई मोदी करे छे अने एमना ऊपर आवा एलिगेशन करे शरम आवी जोईए पारस भाई अने का तो कांग्रेस पार्टीए शरम आवी जोईए आवा प्रवक्ताने टीवी ऊपर ना मोकलवो जोईए आनाथी वोट हजू तो शरूआत छे भाई हजू तो सापड़ो घणो पड़शे हजू तो शरूआत छे देशना वडा पारस भाई अभिजीत भाई मने हां पारस भाई तमे बोलो हवे जी अभिजीत भाई पहला तो हमारा मारा मित्र कीधु ने कि ऑक्सफर्ड डिक्शनरी अंदर जोई लो इंडिया एटले कोने शब्द कहवाय छे तेमणे कही दू के आपड़ा माननीय वडाप्रधान श्रीए ज जे शब्दों आपेला जे मेक इन इंडिया, खेलो इंडिया, आगे बढ़ो इंडिया, स्टार्टअप इंडिया, तेनी अंदर भी इंडिया जावे छे। तो ए वखते क्या गयो इंडिया तमारू? ए वखते इंडिया शब्द जे छे ए वखते तमने गम्यो अने विपक्षे इंडिया ज्यारे नाम राख्यो त्यारे तमने कांटा वागे छे। कारण बीजो सांभळो त्यारे मने तमारी वच्चे हुं नतो बोल्यो એટલે પહેલા મને સાંભળી લેવા દો। અને બીજો અભિજીતભાઈ બીજો એક વસ્તુ કહું તો 1947 માં તમારો ભાજપ હતો નહીં, માફીવીરની સરકાર હતી। તમે રહેવા દો ભાઈ, બોલાવશો નહીં, અત્યારે સબ્જેક્ટ અલગ છે। કાશ્મીરના કારણે જુદા પડ્યા। હવે અભિજીતભાઈ આપણે મણિપુરની વાત કરીએ, અભિજીતભાઈ આપણે મણિપુરની વાત કરીએ। મણિપુરની અંદર 1990 ની અંદર અરે કાશ્મીરમાં આવું છું ભાઈ, કપડા ઉતરી જશે ભાજપમાં, તો ભાજપમાં કપડા ઉતરી જશે, ભાજપના કપડા ઉતરી જશે કાશ્મીર ઉપર આવી છે। એટલે અત્યારે મણિપુરની ડિબેટ છે એટલે મણિપુરની કરું છું તરુણભાઈ, મણિપુરની કરું છું તરુણભાઈ। મણિપુરની વાત કરું, 1990 ની અંદર એક એગ્રીમેન્ટ થયો હતો, તેની જે રાજ્ય સરકાર સાથેનો એગ્રીમેન્ટ અને કેન્દ્ર સરકાર સાથે મણિપુરના 3 જે કોમો છે એની સાથે એગ્રીમેન્ટ થયો હતો, પીસ એગ્રીમેન્ટ થયો હતો। અને એ જે છે દર 5 વર્ષે રિન્યુ થતો હતો અને એનાથી હિંસા થોડી ઘણી થતી હતી પણ એટલા બધા લેવલ ઉપર નથી થતી કે જેથી કરીને આ પીસ ઓફ એગ્રીમેન્ટ જે હતું એના લીધે શું હતું કે દરેક જે કોમના જે લોકો હતા કે જે લોકો પોલીસ સાથે જોડાયેલા હતા તો આર્મી સાથે જોડાયેલા હતા એમને માસિક 6000 રૂપિયા સુધીનું માનદ વેતન આપવામાં આવતું। આ જે એગ્રીમેન્ટ છે એ 2022 ના ડિસેમ્બરની અંદર આપણા માનનીય અમિત શાહજીએ એ જે એગ્રીમેન્ટને છે એને એક્સટેન્ડ ના કર્યું, એને રદ કરી નાખ્યું અને એમણે એમ કીધું કે આ જે 3 કોમો છે એ દેશ વિરોધી પ્રવૃત્તિ કરી રહી છે એટલે અમે આ એગ્રીમેન્ટને આગળ લઈ નથી જઈ શકતા। હવે વસ્તુ ઊભી થઈ 2022 ના ડિસેમ્બરથી, સાહેબ સમજી લેજો આ કેવી રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે। 1990 થી લઈને 2022 ડિસેમ્બર સુધી પરિસ્થિતિ મણિપુરની શાંત હતી। તમે જેમ કહો છો ને કે અગાઉ બી જેમ કોંગ્રેસની સરકાર હતી ને બીજી સરકારો હતી ત્યારે બી હિંસા થતી હતી પણ છૂટકછૂટક થતી હતી, ત્યારે ઇન્ટરનેટ બંધ નતા કરવા પડતા, 150 લોકોના મૃત્યુ નતા થયા, સારા બાળકો જતા હતા। 2022 ની અંદર જયારે એગ્રીમેન્ટ રદ કરવામાં આવ્યું, 2022 ની અંદર એગ્રીમેન્ટ રદ કરવામાં આવ્યું, એના પછી આ જે તોફાનો શરૂ થયા છે, એટલે તમે જુઓ કોમવાદી ચહેરો, ભાજપનો કોમવાદી ચહેરો આ રીતે ખુલ્લો પડી ગયેલો છે। હવે એ જે રીતે મોટે મોટી વાતો કરે ને કે આપણા માન્ય વડાપ્રધાન શ્રી 24 કલાકમાંથી 20 કલાક વાત કામ કરે છે, બહુ સારી વાત છે। એ 20 કલાક કામ કરતા હોય તો બહુ સારી વાત છે, પરંતુ પ્રજાને દેખાતું નથી। જો 24 કલાક કામ કરશે તો અત્યારે મણિપુરની હાલત છે, 24 કલાક કામ કરશે તો દેશની હાલત શું થઈ જશે એ બહુ વિચારવાનું થયું। સારું થયું 4 કલાક હજુ આરામ કરે છે, બીજા 4 કલાક જો આરામ નહીં કરે તો દેશની પરિસ્થિતિમાં મણિપુર સિવાય બીજા બી રાજ્યો જે છે એવા ભડકે બસશે। એમને લોકશાહી જે છે ખાલી ભાજપના રાજ્યોમાં લાગે છે, બીજા બધા રાજ્યોની અંદર એમને લોકશાહી લાગતી નથી। ખાલી ભાજપના રાજ્યો હોય ત્યાં લોકશાહી લાગે છે, બાકી પશ્ચિમ બંગાળ હોય તો કે લોકશાહી નથી, છત્તીસગઢ હોય તો કે લોકશાહી નથી, બિહાર છે તો કે લોકશાહી નથી, ખાલી ભાજપના રાજ્યોની અંદર લોકશાહી છે એમ સમજો છો। તમાચો માર્યો જનતાએ, તમાચો માર્યો ને તમને લાલ ગાળ તને 66 રેલી કરી હતી, માન્ય વડાપ્રધાન રેલી કરી હતી। તમારા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી એમ કીધું હતું કે અમારી 125 થી વધારે સીટ આવશે, ત્યારે શનિવારે બજરંગ બલીએ પતાવી દીધો ને। કોમવાદી પરિબળો જે છે ભારતમાં, ભારત પાકિસ્તાન કરીને, હિન્દુ મુસ્લિમ કરીને આવેલી છે। હવે એમણે જે રીતે મહિલાઓની સશક્તિકરણની વાત કરી 33% અનામતની, તે ભાઈને જરા એક સ્ટડી કરી લો કે 2008 ની અંદર સોનિયા ગાંધીએ એ જે છે મહિલા આરક્ષણ બિલ પસાર કરવાની વાત મૂકી હતી, ખરડો મૂક્યો હતો 33%નો, બરાબર છે? સૌથી પહેલા કોંગ્રેસે મૂક્યો હતો મહિલા અનામત 33%ની। અને અત્યારે જે મુસ્લિમ મહિલાનો 3 તલાક ની વાત કરે છે ને તે હજુ સુધી કાયદો બન્યો નથી, છેલ્લા 6 વર્ષથી ઉલ્લુ બનાવ્યો છે, છેલ્લા 6 વર્ષથી ઉલ્લુ બનાવ્યો છે તમે જનતાને। તમારી પાસે સ્પષ્ટ બહુમતી છે મોંઘવારી વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, મોંઘું શિક્ષણ વધ્યું છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, શાકભાજીના ભાવ સમય નો અભાવ છે મારી પાસે, પારસભાઈ સમય નો અભાવ છે, મારે નીતાબેન ને પણ સવાલ કરવો છે. પારસભાઈ, તરુણભાઈ બંને જણા શાંત થઈ જાઓ, બંને શાંત થઈ જાઓ. અત્યારે 3 મહિનાથી તમે અત્યારે પકડી નથી શક્યા, 3 મહિનાથી અત્યારે પકડી નથી શક્યા અને આ મહિલાઓના જે આરોપીઓ છે એને પકડવાના હતા તમે. પારસભાઈ પારસભાઈ ઉલ્લુ બનાવવા માટે પારસભાઈ 3 મહિનાથી જો પરિસ્થિતિ નથી સાચવી શક્યા તો મહિલાઓ ઉપર અત્યાચાર કરનારને કેવી રીતે પકડી શકવાના હતા? પારસભાઈ તરુણભાઈ યુપીની અંદર 700 પારસભાઈ સમયનો અભાવ છે, પછી મણિપુરની વાત, પારસભાઈ સમયનો અભાવ છે, મણિપુરની વાત કરજો. પારસભાઈ સમયનો અભાવ છે, પારસભાઈ તરુણભાઈ સમયનો અભાવ છે, મારે નીતાબેન ને પારસભાઈ તરુણભાઈ સદબુદ્ધિ આવી જશે, કોંગ્રેસનો ખેસ પહેરીનો સદબુદ્ધિ આવી જશે. પરિબળો ના બનો, આ કોંગ્રેસ નો ખેસ પહેરી લો ભાઈ. પારસભાઈ 1 મિનિટ, તરુણભાઈ 1 મિનિટ. પારસભાઈ તરુણભાઈ બંને જણા શાંત. પારસભાઈ બિનીતાબેન છેલ્લો સવાલ, મહિલાઓ પરના અત્યાચાર જે પ્રકારે દેશભરમાં થઈ રહ્યા છે, મણિપુરમાં તો છે જ, આ જે ઘટના છે નિંદનીય છે, વખોડી કાઢવા લાયક છે અને એકદમ શરમજનક છે. દેશ આખો આક્રોશિત છે આના પર. પરંતુ જે પ્રકારની ઘટનાઓ મહિલાઓ પરના અત્યાચારો દેશભરમાં થઈ રહ્યા છે, તો કેન્દ્ર સરકારે એ પ્રકારના કડક કાયદા બનાવી તેનો કડક અમલવારી સમગ્ર દેશમાં લાગુ થાય એના માટે શું કરવું જોઈએ? પણ અમલીકરણમાં જ પ્રોબ્લેમ છે. અત્યારે હવે ટેકનોલોજી આપણી પાસે ખૂબ સરસ દરરોજને દરરોજ આવતી જાય છે, તો એને અમાલગમેટ કરી અને ફોકસ કે જ્યાં ઇન્સિડન્ટ થયો એના સોલ્યુશન માટે કેવી રીતે તમે ટેકનોલોજી એપ્લાય કરો છો, અને આવી રીતે એફઆઈઆર બહેનોની છે ફાસ્ટ ટ્રેક પર મૂકવી જોઈએ, એના પર ફોકસ કરવું જોઈએ. એ બધું ઇમ્પ્લિમેન્ટેશનમાં જ ઇસ્યુ છે અને જોડે જોડે ખાલી સોલ્યુશન એ નથી. જે એટીટ્યુડ છે વિમેનની સિક્યોરિટી તરફ, વિમેનના રિસ્પેક્ટ ને ડિગ્નિટી તરફ, એ 100% વધારવું જોઈએ. આ વખતે થેન્કફુલ ટુ પીએમ મોદી કે આટલો સ્ટ્રોંગ ઓપિનિયન લીધો, પણ 2 મંથ્સ પછી. પણ whatever it is, લીધો તો ખરો, that is something very important કે એમને લીધો એ એટીટ્યુડ, એ સ્ટેન્ડ. એવો સ્ટેન્ડ બધાએ લેવો જરૂરી છે. અત્યારે બી ફોર એક્ઝામ્પલ આપણે 4 જણા જ હતા તો ડિબેટમાં કેટલા ઇમોશનલ થઈ ગયા, અને જે વિમેનના સિક્યોરિટીના બદલે પોલિટિકલ ઇશ્યુઝ પર જતા રહ્યા, એ રીતે પાવરના ઇશ્યુઝ, એ રીતે પૈસાના ઇશ્યુઝ, એ રીતે બીજા બધા ઇશ્યુઝ કાયમ વિમેનને એઝ અ પાવર બેઝ ગણી અને આખી વાર્તાઓ અલગ થઈ જાય છે, અને જે મેઇન મુદ્દો છે એ કાયમ ડાયવર્ટ થઈ જાય છે. એટલે પ્રોબ્લેમ સોલ્વ થવાને બદલે વધતો જાય છે. રિએક્શન તમે મણિપુરમાં જોઈ લો તો વાત જ ત્યાંથી ચાલુ થઈ હતી કે ભાઈ આ કોમ આપણી વિમેનને રેપ કરે છે, અને બહુ જ ફેક ન્યૂઝ બી એના પર ગયા, પણ એટલે ચલો રિટેલિએશનમાં આપણે એમની વિમેનને કરીએ, આપણે બતાવીએ વી આર સ્ટ્રોંગ. હવે આ જે નેરેટિવ છે એટલું ગંદી કક્ષાનું છે, બટ ઇટ સ્ટીલ ફંક્શન્સ ઓલમોસ્ટ એવરીવેર, નોટ જસ્ટ ઇન ઇન્ડિયા બટ વર્લ્ડ ઓવર. એ તોડવાની જરૂર છે. આપણે જયારે કહીએ કે આપણે ભારતના સંસ્કાર બહુ સારા છે તો ક્યાં દેખાય છે, કેમ જતા રહ્યા, એ સૌથી મેજર પ્રોબ્લેમ છે. અને એ આપણે फोकस टू प्रोंग्ड प्रोजेक्ट है। खाली सरकार नहीं करी सके, सोशल लेवले आपणे भी करवू पड़शे, पॉलिटिकल पार्टी मीडिया बधाए भेगा थईने आखो आनो एप्रोच करवानो खूब ज जरूरी है। चौक्कस चौक्कस पारसभाई, तरुणभाई, बिनीताबेन, आप त्रणेयनो खूब खूब आभार मारी साथे चर्चाना निर्णयमां जोडाया अने चर्चा करी बदल। तो दर्शक मित्रो, जे रीते मणिपुरमां घटना बनी अने जे 4 मेनी घटनानो विडियो जे प्रकारे बुधवारे सामे आव्यो अने समग्र देश आक्रोशित छे, समग्र देश माटे शरमजनक घटना छे। अने आ प्रकारनो विडियो आव्या बाद वडाप्रधान नरेंद्र मोदीए पण संसदना ચોમાસું સત્રમાં જતા પહેલાં મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે સંદેશો આપ્યો કે જે કોઈ ગુનેગાર છે તેમને આ પ્રકારની જે કૃત્ય કર્યું છે તેમને બક્ષવામાં નહીં આવે, અને તમામે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને પણ તેમણે અપીલ કરી અને સ્પષ્ટ શબ્દોમાં, કડક શબ્દોમાં નિર્દેશ આપ્યા છે કે મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા માટેના પગલાં કડકમાં કડક ભરવા પડશે, અને તમામની સુરક્ષાની જવાબદારી રાજ્યોની છે, જેમ કેન્દ્ર સરકારની છે તેમ રાજ્યોની પણ છે। તો તમામે તમામ લોકોએ સાથે મળીને કોઈક એવા પગલાં ભરવા પડશે કે જેથી આ પ્રકારની ઘટનાઓ ન બને। પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે આક્રોશિત થઈને, જે પ્રકારે ભાવુક થઈને અને નિવેદન આપ્યું છે, ત્યારે ચોક્કસ આગામી સમયમાં આ ઘટનાને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે અથવા તો જે જવાબદારો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સાથે સાથે સુપ્રીમ કોર્ટે પણ આનું સંજ્ઞાન લેવું પડ્યું, એટલે આ ગંભીર બાબત છે, અને આવનારા સમયમાં કેન્દ્ર સરકાર આ બાબતે કોકને કોક મોટા પગલાંની જાહેરાત કરે એવી શક્યતાઓ નકારી શકાય નહીં। દર્શક મિત્રો, ચર્ચાની નિર્મત ત્યારે બસ આટલું જ। વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન। નમસ્કાર।